મોરબીમાં મહાસુદ પૂનમના દિવસે શ્રી ધક્કાવાળી મેલડી માના મંદિરે 1100 દીવા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો. ક્યારેક 11000 હોય, ક્યારેક 5000 હોય, ક્યારેક 1100 હોય, 2100 હોય, એવી રીતે ચાલુ જ છે. આજે કેટલા 2 વર્ષથી ચાલુ છે, ત્યારથી એમ. અને હું મહિલા મંડળ ધર્મ સમાજની જિલ્લાની પ્રમુખ છું. કિરણબેન ઠાકર મારું નામ છે. આજે 1100 દીવડાની આરતી છે. અને કેટલા ભક્તો અહીંયા દર પૂનમે અહીંયા આગળ 30-35 બહેનો સેવા કરવા માટે ઉપસ્થિત હોય છે. અને 1500 માણસો દર આરતી પૂનમે લાભ લે છે. દરેક ભક્તજનો કે ભીડ એટલી હોય છે કે બધાને દર્શન મારે રોડ ઉપર એમ કે કરવા માટે ઊભા રહી જાય છે. અને ટ્રાફિક તો અહીં એટલો આવે, અને બહારથી જે વ્હીકલ આવતા હોય ને એ પણ ઊભા રહી જાય છે કે અહીંયા શું છે, આવી સરસ ક્યાં આરતી થાય છે. તો બધા એવો સરસ લાભ લે છે. એક વખત આવે છે પછી એમ થાય છે કે મારે પૂનમ ભરવી જ છે, એટલું બધું ધક્કાવાળી મંદિરમાંનું સાથ છે. એટલે ક્યાં ગામથી આવે છે, બધા ગામો ગામથી આવે છે બધા ભક્તો. અને ધક્કાવાળા મંદિરમાંનો એટલો બધો મહિમા છે કે જેની વાત જ ન પૂછો. કે દર કોઈ પણ તમે એને પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, એટલે એ ભીખ નથી જવા દેતા માતાજી. 2 દિવસમાં એ કામ દરેકનું પૂર્ણ થાય છે, એટલો બધો ધક્કાવાળી મેલડીમાંનો મહિમા છે કે દાડે દિવસે વધતો જાય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે.